dear Timitro, good morning. Doron char, visay goni, jo ave goni, maji apre novu prakaran saru karvanu che, prakaran 3, Bhopalno pravas. To ave darek vidyarthiyo potanu pathyapustak khole, ane pathyapustak ma pana number 23 upar dhyan ape. હવે જુઓ પાના નંબર 23 પર આપ્યું છે આજે સુગંધા ખૂબ જ ખુશ છે તેની શાળાના બધા જ બાળકો પોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જવાના છે જો હવે આ સુગંધા છે શાળામાં અભ્યાસ કરે છે એ આજે ખૂબ જ ખુશ છે કેમ તો તેની શાળાના બધા જ બાળકો પોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જવાના છે એટલે સુગંધા ખૂબ જ ખુશ છે મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસની જરૂર પડશે તેના વિશે વાતો કરી રહ્યા છે હવે જો આ મીનાક્ષીબેન અને રાકેશભાઈ ત્યાં શિક્ષક છે શાળાના એટલે લોકો કે કેટલી બસની જરૂર પડશે એ વિશે ચર્ચા કરી રહ્યા છે મીનાક્ષીબેન કહે છે કે આપણને 4 બસની જરૂર પડશે એટલે રાકેશભાઈ શું કહે છે કે મારું માનવું છે કે ઓછામાં ઓછી 5 બસ જોઈશે મીનાક્ષીબેન કહે દરેક બસમાં 50 સીટ છે તો રાકેશભાઈ કહે જોઈએ કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે હવે આના આધારે આપણે દાખલા ગણવાના છે તો બોર્ડ ઉપર મેં રકમ લખી છે તો દરેક વિદ્યાર્થી હવે બોર્ડ ઉપર ધ્યાન આપશે હવે જુઓ પ્રવાસમાં શાળાના બાળકોની સંખ્યા ત્રીજા ધોરણના 43, ચોથા ધોરણના 50 અને પાંચમા ધોરણના 53 બાળકો પ્રવાસે
પ્રવાસે જાય છે. જો હવે આ પ્રથમ લખો ત્યારે નીચે આ કોષ્ટક દરેક વિદ્યાર્થીઓએ દોરવાનું છે. જો હવે કુલ 210 બાળકો પ્રવાસે જાય છે. હવે બીજો દાખલો જોઈએ કે જો તેઓને ચાર બસ મળે તો કુલ કેટલા બાળકોને બેસવાની જગ્યા મળે. હવે ચાર બસ હોય તો કેટલા બાળકોને બેસવાની જગ્યા મળે એ આપણે શોધવાનું છે. તો એક બસમાં કેટલી સીટ છે? 50 સીટ છે. તો લખવાનું 50 સીટ ગુણ્યા 4 બસ. હવે જો જગ્યા મળે, બરોબર. હવે ત્રીજો દાખલો છે કે શું કોઈ બાળક એવું રમે જેને બેસવાની સીટ ના મળે એ આપણે શોધવાનું છે. કુલ બાળકો કેટલા છે? 210. તો આપણે લખવાનું 210 કુલ બાળકો. હવે બસની સીટની સંખ્યા કેટલી છે? 200 બરોબર. હવે શૂન્ય શૂન એકમાં થી શૂન્ય જાય તો એક ના એક, બે માંથી બે જાય તો શૂન. તો 10 બાળકોને બેસવાની સીટ ના મળે. તો જવાબ કરીને લખવાનું કે 10 બાળકોને બેસવાની સીટ ન મળે. એક બસમાં 50 સીટ છે, એટલે ચાર બસમાં કેટલી સીટ છે? 200 સીટ છે. એટલે 210 બાળકો પ્રવાસે જાય છે, એમાંથી 200 બાળકોને બેસવાની જગ્યા મળે અને 10 બાળકોને બેસવાની જગ્યા ન મળે. હવે તો પાઠ્યપુસ્તક ખોલો. હવે જો પાઠ્યપુસ્તકમાં પાના નંબર 23 પર આપ્યું છે, માત્ર થોડા જ બાળકો માટે આપણને આખી બસ નહીં મળી શકે. હવે આપણે સીટ વહેંચી લઈશું. હવે જો ફક્ત 10 બાળકોને સીટ મળતી નથી, હવે 10 બાળકો માટે 50 સીટવાળી આખી બસ કરાય નહીં. એટલે શું કહે છે કે થોડાક બાળકો માટે આપણને બસ નહીં મળે એટલે આપણે સીટ વહેંચી લઈશું. હવે પાના નંબર 24. હવે પાના નંબર 24 પર આપ્યું છે બસની પ્રતીક્ષા. પ્રતીક્ષા એટલે કે બસની રાહ જોવે છે. સાહિબા બસો આવી કે નહીં તે જોવા કૂદીને લાઈનની બહાર આવી. તે જોરથી બૂમ પાડે છે, હે હું બસો જોઈ શકું છું, દોડો મારી પાસેની સીટ લેવા. ઘણા બાળકો આનંદથી કૂદવા લાગ્યા, પણ થોભો આ શું, આ બધી બસ તો બહુ નાની છે. બધા દલીલો કરવા લાગ્યા કે અમે તમને મોટી બસ લાવવા કહ્યું હતું. હવે જો સાઈબા નામની છોકરી છે એ પણ આ ભોપાલના પ્રવાસે જઈ રહી હતી. હવે પ્રવાસે જવાનું હતું એટલે ખૂબ જ ખુશ હતી, એટલે બસો પ્રવાસમાં જવા માટે આવી કે નહીં એ જોવા માટે અને જોરથી બૂમો પાડવા માંડી કે હું બસોને જોઈ શકું છું. એટલે કે બધા દોડો મારી પાસેની સીટ લેવા માટે, બધા દોડો. એટલે ઘણા બાળકો આનંદથી કૂદવા લાગ્યા, પણ શું થયું કે બસ તો ખૂબ જ નાની હતી એટલે બધા દલીલો કરવા લાગ્યા કે અમે તો તમને મોટી બસ લાવવા માટે કહ્યું હતું. અમારી પાસે
કે દરેક નાની બસમાં 35 વિદ્યાર્થીઓને લઈ જઈ શકાય તો કુલ કેટલી નાની બસ જોઈએ, બરોબર? હવે એક બસમાં 35 વિદ્યાર્થીઓ બેસી શકે છે, તો 210 વિદ્યાર્થીઓ છે તો કુલ કેટલી નાની બસ જોઈએ એ આપણે શોધવાનું છે. તો હવે અહીં આપણે લખીશું એક 35 વિદ્યાર્થી બરાબર લખવાનું છે. હવે પછીના દાખલા આપણે આગળના પીરિયડમાં જોઈશું.